राजकोट में लाखाजीराज रोड विस्तार ना व्यापारी आज एकट्ठा थई विरोध नोंधाव्यो हतो। जे रीते राज्य सरकार द्वारा मिनी लॉकडाउन आपवामां आव्यो छे तेमां केटलाक व्यापारी सम्मत तो केटलाक विरोध दर्शावी रह्या छे। આજે સવારના સમયે રાજકોટ શહેરના લાખજીરાજ રોડ પર વેપારી એસોસિએશનના પ્રમુખ આગેવાનો અને 30 જેટલા વેપારીઓ એકઠા થયા હતા। આ વેપારીઓ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો। વેપારીઓની માંગ છે કે સરકાર દ્વારા મિની લોકડાઉન આપવામાં આવ્યો જેનાથી કેટલાક વેપારીઓને ફાયદો અને કેટલાકને નુકસાન થઈ રહ્યું છે। આ સમયે વેપાર ધંધા બંધ રહેવાથી કોઈ સંક્રમણ અટકી શકતું નથી, લોકો ખુલ્લેઆમ ફરતા જ હોય છે, માટે સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવે અથવા તો મિની લોકડાઉન હટાવી લેવામાં આવે। મિની લોકડાઉન થી નાના વેપારીઓ મુશ્કેલીમાં પડ્યા છે। આજનો વિરોધ કરવામાં આવ્યો છે, કઈ પ્રકારનો વિરોધ છે, શું છે? અમે બધા એસોસિએશનના પ્રમુખો ભેગા થયા છીએ, લાખાજીરાજ રોડ મર્ચન્ટ એસોસિએશન, ધર્મેન્દ્ર રોડ મર્ચન્ટ, ઘીકાટા રોડ, ગુંદાવાડી, કોઠારીયા નાકા। અમે એવા 8 દિવસમાં એવો અનુભવ કર્યો છે કે વેપારીઓ બધા બંધ છે, છતાં પબ્લિક તો બેફામ બધે ફરી રહી છે। તો આપણો જે મેઇન હેતુ છે કોરોનાની ચેઇન તોડવાનો, તો એ તો આમાં સાર્થક થતો નથી। તો એક અઠવાડિયું આપણે ટ્રાયલ કરી, તો પાછું સરકારે બીજું અઠવાડિયું વધારી દીધું, કદાચ ત્રીજું વધારે, પણ આમાં કાંઈ સાર્થક થતું નથી। કોરોનાના કેસ જેટલા આવે છે એટલા તો આવે જ છે। મેઇન અમારો મેઇન હેતુ એ છે કે ભાઈ સંપૂર્ણ લોકડાઉન કરો, સંપૂર્ણ બંધ કરો, પબ્લિકને અવર જવર બંધ કરો। ધારો કે આવશ્યક વસ્તુ છૂટ આપી છે સરકારે, તો આવશ્યક વસ્તુમાં ભાઈ અનાજ કરિયાણું છે તો કંઈ રોજે રોજ જરૂર ન પડે, એ કદાચ એકત્ર લઈ શકે ને બે દિવસે લઈ શકે। તો ત્યાં શું છે કે ભાઈ દાણાપીઠ, શાક માર્કેટ, ત્યાં તો સખત ગરદી થાય છે, તો ત્યાં માણસો ભેગા થાય જ છે। તો એક બજારમાં જ ન થાય એવું થોડું હોવું જોઈએ, ક્યાંય માણસો ભેગા ન થાય એવું આયોજન સરકારનું હોવું જોઈએ, એટલા માટે અમે ભેગા થયા છીએ। પોલીસ દ્વારા ખાલી એટલી વાત થઈ કે ભાઈ તમારી વાત આગળ પહોંચાડીએ છીએ, આગામી દિવસોમાં તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરવું? આગામી દિવસોમાં નહીં થાય તો અમારે વિચારવું પડશે કે ભાઈ ખોલી નાખવું પડે, કે આનો તો કઈ છૂટકો જ નથી, આનો અંત કદી આવે। રોહિત ભોજાણી સાથે ભરત ભરડવા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।